શ્રી શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરીક્ષિત રાજા પૂછે છે, અઘાસુર વધની કથા બાળકોએ પોતાની માતાને એક વર્ષ પછી કેમ કહી, તેનું કારણ શું? પરીક્ષિતે આ પ્રમાણે પ્રશ્ન કર્યો એટલે સુખદેવજીને ભગવાનની આ અદ્ભુત રહસ્યમય લીલાનું સ્મરણ થયું. સુખદેવજીને પણ સમાધિ લાગી છે. થોડીવાર પછી પ્રયત્ન ધીમે ધીમે ફરી બ્રહ્મદ્રષ્ટિ પ્રાપ્ત થતાં સુખદેવજીએ રાજાને કહ્યું, શ્રવણ કરો રાજન, બ્રહ્મા ગોપ બાળકોનું અપહરણ કરી ગયેલા અને એક વર્ષ પછી ગોપ બાળકો બ્રહ્મલોકમાંથી પાછા આવ્યા, તેથી તેઓએ આ કથા પોતાની માતાને એક વર્ષ પછી કહી. સુખદેવજી 13માં 14માં અધ્યાયમાં વિસ્તારથી આ કારણ સમજાવે છે. ચાર પ્રકારે ભગવાન રાસ રમે છે. પરમાત્માનું નામ છે રસ રસો વૈ સહ. પરમાત્મા દિવ્ય રસ સ્વરૂપ છે, તેની સાથે મિલન એ રાસ. રાસ એટલે બ્રહ્મ મિલન, બ્રહ્મ સંબંધ, રાસ એટલે શ્રીકૃષ્ણ સંબંધ. જીવ ઈશ્વર સાથે એક બને તો કૃતાર્થ થાય. ગાયોની ઈચ્છા હતી કે પ્રભુ સાથે એક થવું છે. આ કેવી રીતે બને? શ્રીકૃષ્ણ વાછરડા બની સ્તનપાન કરે, ગાયોને વાછરડા ધાવે છે. આ અદ્વૈત કેવું છે તે બીજો કોઈ જાણી શકે નહીં. એ ગાય જાણે અને વાછરડા જાણે. ગાયોની ઈચ્છા હતી કનૈયો વાછરડું બની એમને ધાવે અને તેને ચાટીએ. અમારો બ્રહ્મ સંબંધ થાય, આ અધ્યાયમાં ગાયો સાથે બ્રહ્મ સંબંધ છે. ગોકુળમાં વૃદ્ધ ગોપીઓ હતી, તેમની ઈચ્છા હતી અમે કનૈયાને રમાડીએ. આ ગોપીઓ મંદથી શ્રીકૃષ્ણને મળતી. માનસિક મિલનમાં આનંદ છે, પણ પ્રત્યક્ષ મિલનની ઉત્કંઠા આ ગોપીઓને થાય છે. આ અધ્યાયમાં એ વૃદ્ધ ગોપીઓ સાથે બ્રહ્મ સંબંધ છે. અઘાસુરના પેટમાંથી વાછરડાઓ અને બાળકો બહાર આવ્યા. બાળકો કનૈયાને કહે, કનૈયા અમને ભૂખ લાગી છે, અમારે જમવું છે. શ્રીકૃષ્ણ ભગવાન પણ મિત્રોને કહેવા લાગ્યા, સુંદર યમના તટ છે, આપણને ભૂખ લાગી છે, ચાલો આપણે યમના કિનારે પંગત પાડીએ અને અહીં જ ભોજન કરીએ અને વાછરડા ભલે નિરાંતે ચરે. બાળકો સાથે ભોજન કરવા બેઠા તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ ચારે બાજુએ પદ્મવ્યૂહથી બાળકો સાથે ભોજન કરવા બેઠા છે. પદ્મવ્યૂહ ચક્રવ્યૂહની રચના યુદ્ધમાં થાય છે. આ સમાધિ ભાષા છે. કમળની પાંખડીઓ એકબીજાને અડકેલી રહે છે. કમળની મધ્યમાં કમળનો ગાભો હોય છે. નાની પાંખડીઓ આ ગાભા પાસે હોય છે. મોટી પાંખડીઓ આ નાની પાંખડીઓને અડકેલી હોય છે. પ્રત્યેક બાળકોને ઈચ્છા છે, મારે શ્રીકૃષ્ણને સ્પર્શ કરીને બેસવું છે. કનૈયાને મારા ઘરની સામગ્રી આરોગાવીશ. કનૈયાના મુખમાં મારે કોળીઓ મૂકવો છે. દૂર બેસે તો તે કેમ થઈ શકે? કમળના ગાભાની જેમ મધ્યમાં શ્રીકૃષ્ણ છે. પરમાત્માએ દરેક બાળકને એવો અનુભવ કરાવ્યો કે તેઓ એની પાસે છે. રાસલીલામાં પ્રત્યેક ગોપીઓને અનુભવ કરાવ્યો કે હું તારી પાસે જ છું. તે જ પ્રમાણે ગોપ બાળકોને પદ્મવ્યૂહની રચના કરી અનુભવ આપ્યો કે હું તારી પાસે જ બેઠેલો છું. ઈશ્વર દૂર જાય તો આનંદ મળતો નથી. પ્રત્યેક ગોપ બાળકોને સ્પર્શનો આનંદ આપ્યો છે. બ્રહ્મ સ્પર્શ વગર આનંદ નથી. પ્રેમમાં એવી શક્તિ કે નિરાકાર સાકાર બને છે. નિષ્કામ ઈશ્વર પણ સકામ બને છે. જીવ ઈશ્વરનો મિત્ર છે. કનૈયો મિત્રોને સમજાવે છે, બીજાને આપીને તમે ખાઓ. એકલા ખાનારને બિલાડીનો અવતાર મળે છે. એકલા છાનામાં ના ખાવું એ પશુધર્મ છે. એકલા કદી ન ખાઓ. ઈશ્વર સર્વને એક સરખો આનંદ આપે છે. મનુષ્ય વિષમતાથી આપે છે, આપવામાં વિષમતા રાખે છે. જીવ જોઈને આપે છે, પરમેશ્વર જોયા વગર આપે છે. ઈશ્વર જીવને લાયક સમજીને આપે છે, ત્યારે જીવને લોભ છૂટે છે, જીવનો મોહ છૂટે છે. અરે, ઈશ્વર આપવા બેસે છે ત્યારે બે હાથવાળો લેતા થાકી જાય છે. યજ્ઞ શ્રમભૃગ. ઈશ્વર યજ્ઞના ભોગતા છે. યજ્ઞમાં આહ્વાન કરવા છતાં પણ ઘણીવાર પરમેશ્વર ભોજન કરતા નથી, ત્યારે આજે સાક્ષાત પરમાત્મા શ્રીકૃષ્ણ બાળકો સાથે ભોજન કરે છે. પરમાત્માને વશ કરવાનું સાધન પ્રેમ છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાનને આપવી એ જ ભક્તિ છે, એ જ શુદ્ધ ભાવ છે. ગોપ બાળકો કનૈયાને કહે છે, લાલા આ જલેબી હું તારા માટે લાવ્યો છું. કનૈયો જવાબ આપે છે, હું એકલો નહીં ખાઉં, થોડું થોડું સર્વને આપ. થોડું હોય તો પણ થોડો ભાગ બીજાને માટે કાઢી રાખો. બીજા કહે, કનૈયા
મારી માએ તારા માટે બરફી બનાવી છે. ત્રીજો કહે છે, કનૈયા, મારી માએ તારા માટે દહીંવડા બનાવ્યા છે. કનૈયો ભોજનમાં વિનોદ કરે છે. ભોજનમાં વિનોદ થાય તો વિશેષ આનંદ આવે છે. કનૈયો કહે, આની માં પણ દહીંવડા જેવી જાડી અને બાપ સુદામા જેવો દુર્બળ છે. સર્વે બાળકો હસે છે. જય શ્રી કૃષ્ણ.